विद्यार्थी मित्रों गई काले आपणे 17 सुधी जोयुं 17 मनन दर्शन सुधी आज 18 छे बिकॉज एनो अर्थ थशे कारण के शुं करवा माटे वपरायो कारण दर्शाववा माटे वाय थी प्रश्न पूछी आपणे एटले कारण जाणवा माटे प्रश्न पूछाय तो अहींया कारण दर्शाववा माटे बिकॉज वपराय हवे एनी वाक्य रचना शुं छे तो परिणाम दर्शक वाक्य बिकॉज पहेला शुं हशे परिणाम दर्शावतु वाक्य हशे प्लस बिकॉज परिणाम दर्शावतु वाक्य पछी शुं आवशे बिकॉज अने पछी कारण दर्शावतु वाक्य आ कारणना लीधे शुं परिणाम आव्युं बराबर समझ पड़ी आ परिणाम आववानुं कारण शुं तो कारण दर्शक वाक्य एटले परिणाम दर्शक वाक्य बिकॉज अने कारण दर्शक वाक्य टिल आपणे आगळ जोई गया छे टिल એટલે જ્યાં સુધી ત્યાં સુધી શું કરવા માટે વપરાય સમય દર્શાવવા માટે અને જે વાક્યમાં ટિલ કે અનટિલ હોય એટલે આગળ આપણે ફંક્શન શીખ્યા છીએ તો શું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો જ્યાં સુધી ત્યાં સુધી સમય દર્શાવવા માટે અને હકાર અર્થમાં વપરાય છે કેવા અર્થમાં હકાર અર્થમાં નકાર અર્થમાં નહીં વિષ્ણુ છે અનટિલ ટિલ અનટિલ વિરોધાર્થી શબ્દ અંટેલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં એવો અર્થ થશે તો જે વાક્યમાં ટિલ કે અંટેલ વપરાય હોય એટલે કયો ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમય દર્શાવવા કેવા અર્થમાં વપરાય છે નકાર અર્થમાં ટિલ હકાર અર્થમાં અંટેલ નકાર અર્થમાં જેમ અનલેસની અંદર આપણે ડોન્ટ ડઝન્ટ કે ડિડન્ટ કાઢી નાખતા એમ અંટેલ વાળા વાક્યમાં પણ ડોન્ટ ડઝન્ટ કે ડિડન્ટ નહીં આવે બરાબર એટલે નોટ આવે ના કેમ કે જાતે અંટિલ નકાર દર્શાવે છે માટે પછી છે એન આ તો છઠ્ઠા સાતમાં અમે શીખેલા છો એક જ એ જેવા અર્થ એક જેવા અર્થ જેવા કે કેવા ક્રિયા ટેવ ટેવનો ભાવ બે શબ્દો કે બે વાક્ય વચ્ચે વપરાય છે એટલે બે વાક્યોને જોડવા હોય બે શબ્દોને જોડવા હોય તો એન વપરાય પછી એક જ જેવા દર્શાવતું હોય એક જ જેવી ક્રિયા દર્શાવતું હોય એક જ જેવી વ્યક્તિ દર્શાવતું હોય એક જ જેવા ભાવ દર્શાવતું હોય તો એને જોડવા માટે એન્ડ વપરાય બે શબ્દો અથવા બે કર્મ કે બે કરતા કે બે ક્રિયાને જોડવા માટે સો ધેટ એટલે કે જેથી કરીને શું થશે જેથી કરીને શું કરવા માટે વપરાય હેતુ કે ઈરાદો દર્શાવવા હવે જે વાક્યમાં સો ધેટ વપરાયું હોય એટલે કયો ફંક્શન કહેવાય હેતુ કે ઈરાદો દર્શાવવા માટે આપણે કયો ફંક્શન વાપરીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પરપોઝ તો સો ધેટ હોય એટલે ડિસ્ક્રાઇબિંગ પરપોઝ હશે તો હેતુ ઈરાદો દર્શાવવા માટે બીજા વાક્યમાં હવે પહેલા વાક્યમાં હેતુ કે ઈરાદો દર્શાવ્યો હોય હવે બીજા વાક્યમાં શું હોય તો બીજા વાક્યમાં કેન મે કુડ માઈ આ હું છે મોડેલ ઓક્સિલરી સહાયકારક ક્રિયાપદો ફરજિયાત આપેલા હોય છે એટલે પહેલા વાક્યમાં ઈરાદો હેતુ હોય બીજા વાક્યમાં કેન કુડ મે માઈટ જેવા સહાયકારક ક્રિયાપદો ફરજિયાત આપેલા હોય છે બરાબર ધેન ના કરતા પછી THEN આવે છે ધેન THEN THEN આનો શું થશે પછી અહીંયા છે THEN એટલે ના કરતા તો જો કમ્પેરેટિવ ડિગ્રીના હકાર કે નકાર વાક્યમાં વપરાય છે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે હકાર વાક્ય હોય કે નકાર વાક્ય હોય ત્યારે શું કરીએ છીએ ધેન મૂકીએ છીએ કે રમેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ બરાબર પછી એક કરતા બીજા કરતા કરતા કેવો છે ચડિયાતો કે ઉતરતો દર્શાવવા માટે એટલે એક વ્યક્તિ એક કરતા બીજા કરતા વધારે ચડિયાતો છે અથવા ઉતરતો છે બરાબર તેવું દર્શાવવા માટે વિશેષણને ઈઆર કે મોર હવે મોટાભાગના વિશેષણની પાછળ આપણે ઈઆર લગાડીએ એટલે કમ્પેરેટિવ થાય તો મોર લગાડો ત્યાં તો કઈ રીતે લાગશે મોર તો જે વિશેષણના એક કરતા વધારે ટુકડા થતા હોય આપણે ઉચ્ચાર કરીએ અને એના એક કરતા વધારે ટુકડામાં બોલાતો હોય તો તેવા વિશેષણ પેલા મોર દાખલા તરીકે ઇન્ટેલિજન્ટ
इंटेलिजेंट કેટલા ટુકડા થયા મો ઇન્ટેલિજન્ટ કે ટુકડા થયા તો આને યાર ના વગાડાય શું મુકાય મોર બરાબર એવી રીતે ચાર મી બરાબર પછી બ્યુટીફુલ બરાબર આવા બે ટુકડા થતા હોય એવા વિશેષણ પેલા મોર તો યાર થી મોર લાગેલ હોય પછી તરત જ ધેન મુકાય છે એટલે કમ્પેરેટિવ રૂપ પછી તરત શું આવે ધેન પછી હું આપણે રિલેટિવ પ્રનામમાં શીખી ગયા પ્રશ્નાર્થ વાક્યમાં શીખી ગયા પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા જાણવા માટે ઉઠી પ્રશ્ન પૂછાય અહીંયા રિલેટિવ તરીકે અનુવાદ કરો તો કે જે કે જેવો કર્તાના સ્થાને વપરાય તો અહીંયા છે એનો ઉપયોગ વ્યક્તિવાચક વિભક્તિ તરીકે ઉપયોગી છે એટલે આપણે જોયું કે પહેલા વાક્યમાં કોઈ સજીવ વ્યક્તિવાચક નામની વાત કરેલી હોય બીજા વાક્યમાં એ વ્યક્તિવાચક નામ માટે હી સી કે દે વપરાયેલું હોય તો એ હી સી કે દેની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે હું તો બીજા વાક્યમાં કર્તાના સ્થાને વપરાય છે બરાબર એટલે બીજા વાક્યમાં જે કરતા હોય એની જગ્યાએ શું વપરાય હું હવે હું હું આપણે રિલેટિવ પ્રનાઉનમાં શીખી ગયા છીએ એ રિલેટિવ પ્રનાઉન પણ છે ડબલ્યુએચ પ્રશ્નાર્થ પણ છે અને કન્જક્શન પણ છે બરાબર ત્રણે ત્રણ જગ્યાએ જુદી જુદી રીતે વપરાય એનો અર્થ થશે કે જેને બરાબર તો એનો ઉપયોગ શું છે તો વ્યક્તિવાચક વિભક્તિ તરીકે વપરાય છે એટલે સજીવ વ્યક્તિ માટે પ્રથમ વાક્યમાં વ્યક્તિવાચક નામ આપેલું હોય આપણે રિલેટિવ પ્રનાઉનમાં શીખ્યા છીએ પહેલા વાક્યમાં કોની વાત થઈ હોય વ્યક્તિની અને બીજા વાક્યમાં તેની કર્મ વિભક્તિ એ વ્યક્તિ માટે એની કર્મ વિભક્તિ સી હોય તો હર હી હોય તો હિમ દે હોય તો દેમ બીજા વાક્યમાં કર્મ વિભક્તિ હર હિમ કે દેમ વપરાય હોય તો તેની જગ્યાએ શું વપરાય છે હું બરાબર હુઝ હુઝનો અર્થ છે કે જેનું કે જેના કે જેની માલિકી દર્શાવવા માટે તો આ પણ આપણે રિલેટિવ પ્રનાઉનમાં શીખ્યા છીએ ડબલ્યુએચ પ્રશ્નમાં પણ શીખ્યા છીએ અને કન્જક્શનમાં પણ તો વ્યક્તિવાચક વિભક્તિ તરીકે વપરાય છે એટલે વ્યક્તિ માટે વપરાય છે પ્રથમ વાક્યમાં વ્યક્તિની વાત થઈ હોય એટલે વ્યક્તિવાચક નામની વાત થઈ હોય એટલે સજીવની અને બીજા વાક્યમાં માલિકી દર્શાવવા માટે શું દર્શાવવા માટે પહેલા વાક્યમાં જે વ્યક્તિની વાત થઈ છે એ વ્યક્તિની માલિકી દર્શાવવા માટે એના માટે સંબંધક તો આ વસ્તુવાચક વિભક્તિ છે બરાબર હવે કોના માટે તો વ્યક્તિવાચક નામ સિવાય એટલે સજીવ તો કરું વ્યક્તિવાચક નામ એટલે પુરુષ સ્ત્રી બરાબર તે વ્યક્તિવાચક નામ સિવાયનું સજીવ એટલે વ્યક્તિવાચક નામ સિવાયનું સજીવ એટલે પશુ પક્ષી માટે વપરાય છે બરાબર હવે પશુ પક્ષી માટે કે જે વપરાયેલ હોય તેની જગ્યાએ આપણે વીજ મૂકી દેતા પછી વોટ વોટ પણ આપણે ડબલ્યુએચ પ્રશ્નમાં શીખ્યા કર્મ જાણવા માટે બરાબર હવે અહીંયા કન્જક્શન તરીકે તો એનો અર્થ પણ શું થશે કે જે જો હુનો અર્થ કે જે થાય વિચનો અર્થ કે જે થાય વોટનો અર્થ પણ કે જે થાય બરાબર તો વોટ એટલે કે જે કોના માટે વપરાય નિર્જીવ કે નાન્યતર જાતિ માટે કોના માટે વપરાય છે નિર્જીવ કે નાન્યતર જાતિ માટે એટલે કે પ્રાણી પક્ષી કે વસ્તુ માટે વપરાય છે પછી ધેટ ધેટના ઘણા બધા ઉપયોગ જોયા આપણે ઇન્ડાયરેક્ટમાં આરબી અને ડીએસને જોડવા વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ વાપરીએ છીએ બરાબર દૂરની વસ્તુ દર્શાવવા માટે પણ આપણે ધેટ વાપરીએ છીએ ધેટ ઇઝ અ બોય બરાબર તો અહીંયા સંયોજક તરીકે એનો અર્થ શું કરવાનો છે કે તે સજીવ કે નિર્જીવ બંને માટે વપરાય છે આપણે રિલેટિવ પ્રનાઉનમાં એવું જોયું હતું શું જોયું હતું કે નિર્જીવ વસ્તુ પહેલા વાક્યમાં કોઈ નિર્જીવની વાત થઈ હોય બીજા વાક્યમાં એ નિર્જીવ માટે કે તે વપરાયેલો હોય તો એની જગ્યાએ ધેટ મૂકવું અહીંયા છે સજીવ કે નિર્જીવ બંને માટે વપરાય છે
વોટ પહેલા ક્રિયાપદ, વોટ પહેલા શું આવેલું હોય ક્રિયાપદ, અને વોટ પછી કર્મ વિભક્તિ. વોટ પહેલા ક્રિયાપદ અને વોટ પછી કર્મ વિભક્તિનું નામ કે સર્વનામ. નામ આપણે જાણીએ છીએ, ડોક્ટર, એન્જિનિયર, બરાબર, મેન, ગર્લ, બોય, આ બધા નામ કહેવાય. સર્વનામ આઈ વી યુ ઈ સી ઈ તે. તો કર્મ વિભક્તિનું નામ કે સર્વનામ આવે છે વોટ પછી, બરાબર. તો જે શબ્દ સમય નું સૂચન કરતો હોય એને આપણે ફંક્શન માં યાદ કરવાના પાછા. સમય નું સૂચન કરતો હોય એટલે શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. જે વાક્યમાં વેન આપેલો હોય એટલે સમજવાનું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સમય દર્શક શબ્દો, હવે આ વેન વાળા વાક્યમાં સમય દર્શક શબ્દો કેવા કેવા વપરાય છે, તો ધ ડે, ધ યર, ધ મંથ, ધ વીક, બરાબર, વગેરે પછી આ વેન વપરાય છે. સમય દર્શક શબ્દ પછી ધ ડે પછી વેન આવે, ધ યર પછી વેન આવે, ધ વીક પછી વેન આવે, બરાબર. એટલે સમય દર્શાવતા શબ્દો પછી વેન વપરાય. વેર આ પણ ડબલ્યુએચ પ્રશ્ન છે, એનો અર્થ આપણે પ્રશ્ન પૂછતા ત્યારે શું કરતા હતા, ક્યાં, સ્થળ જાણવા માટે. અહીંયા કન્જંક્શન તરીકે આનો શું કરવાનું છે, કે જ્યાં. તો સ્થળનું સૂચન કરે છે. હવે જે શબ્દ સ્થળ દર્શાવતો હોય એટલે સ્થળ દર્શાવતો હોય એટલે આપણે એને કયો ફંક્શન કહીએ છીએ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કયો ફંક્શન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો જે વાક્યમાં વેર હોય, બીજા શબ્દો આગળ બી લખાયા છે, તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ સમજવાનું. હવે કઈ રીતે વપરાય છે, તો સમય દર્શક શબ્દો એટલે સમય દર્શાવતા શબ્દો જેવા કે ધ પ્લેસ. ધ પ્લેસ આપેલો હોય તો વેર આવે, ધ પ્લેસ પછી વેર. ધ સ્કૂલ, સ્થળ દર્શક શબ્દ છે તો ધ સ્કૂલ પછી વેર આવે. ધ માર્કેટ, સ્થળ દર્શક શબ્દ છે તો ધ માર્કેટ પછી વેર આવે. ધ બિલ્ડિંગ, સ્થળ દર્શક શબ્દ છે તો એના પછી વેર આવે, બરાબર. ધ પોસ્ટ ઓફિસ, ધ રેલવે સ્ટેશન, ધ બસ સ્ટેશન, આ બધા સ્થળ દર્શાવતા શબ્દો પછી વેર વપરાય છે, બરાબર. વાય આ પણ આપણે ડબલ્યુએચ પ્રશ્નમાં જોયું, બરાબર. તેનો અર્થ કારણ જાણવા માટે જ વાય થી પ્રશ્ન પૂછતા. તો અહીંયા સંયોજકમાં પણ એનો અર્થ કારણ કે થશે, કારણ જાણવા માટે વપરાય, બરાબર. સામાન્ય રીતે ધ રીઝન પછી વપરાય છે. કોઈ કારણ આપેલું હોય, બરાબર, ધ રીઝન, તો કારણ દર્શક શબ્દ પછી શું વપરાય, વાય. કારણ દર્શક શબ્દ પછી શું વપરાય, વાય. હવે સંયોજકો બધા પૂરા કર્યા આપણે. હવે બધા વિડીયોમાં જોઈને સમજીને હું તમને વાક્યો જોડવા માટે આપીશ. લેસન એ તમારે કરવાનું છે અને મને મોકલવાનું છે, નોટબુકમાં લખવાનું છે.